કેસ સામે આવ્યો છે. ત્યારે કેસ મળવા મામલે યુવકને સમજાવીને સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરાયો. યુવક વોર્ડમાં નિરીક્ષણ હેઠળ રહેશે. સેમ્પલ લીધા બાદ યુવક ઘરે ચાલી ગયો તો અધિક કલેક્ટર અને મેડિકલ ઓફિસર તેને સમજાવ્યો હતો. પોલીસ યુવકને સમજાવી ફરી હોસ્પિટલ લાવી હતી. તો વિયેતનામથી પરત ફર્યો હતો આ યુવક. યુવકના સેમ્પલ જામનગર મોકલવામાં આવ્યા છે. બ્લડ સેમ્પલને લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જે યુવક જેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાયા હતા અને તેને હોસ્પિટલ ખસેડાયો હતો. સાંજના સમયે દર્દી દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારે આઇસોલેશન રોડમાં રહેવું નથી એમ કરી અને એમના કેશ પેપર ઉપર હું ઘરે આઇસોલેશનમાં રહીશ એવી ખાતરી આપીને નીકળી ગયેલ. આ બાબત સિવિલ હોસ્પિટલ અને કલેક્ટર સાહેબના ધ્યાન ઉપર આવતા કલેક્ટર જે બી પટેલ સાહેબની સૂચનાથી પોલીસ ડિપાર્ટમેન્ટ અને સિવિલ હોસ્પિટલ અને અમારી તંત્ર સાથે રહી અને આજે દર્દીના ઘરેથી સમજાવટથી એમને લેવામાં આવ્યા છે. એમને અહીં આઇસોલેશન વોર્ડમાં દાખલ પણ કરી દેવામાં આવ્યા છે. અત્યારે દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે, કોઈ ફીવર કે એવું જણાતું નથી. આંગે વધુ માહિતી આપશે સંવાદદાતા અતુલ જોશી. અતુલ, જે પ્રકારે યુવકને શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાયા હતા, હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ યુવક ઘરે ચાલી ગયો હતો, હાલમાં શું વધુ અપડેટ છે, શું વધુ જાણકારી છે મામલે? જી વિદર્ભ, જે યુવક છે તે પોતે એને નથી રહેવું ઓબ્ઝર્વેશનમાં તેવું કહી અને ઘરે ચાલ્યો ગયો હતો, જેમાં તંત્રને જાણ થતા જે અધિક કલેક્ટર છે તેની ટીમે મોડી રાત્રે જ પોલીસને સાથે રાખીને મેડિકલ ટીમે તેના ઘરે જઈ અને તેના પરિવારજનોને એને સમજાવી અને જે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો હતો મોડી રાત્રે યુવકને લાવી અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રહેલા સ્પેશિયલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે અને બ્લડ સેમ્પલ અને બધું ટેસ્ટ જોયા બાદ જ યુવકને ત્યારે જવા દેવામાં આવશે. વિધાન અતુલ, આભાર માહિતી બદલ.